કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા માટે થઈને ભેસાણ તાલુકા શિક્ષક સંઘ દ્વારા તાલુકાના 208 જેટલા શિક્ષકો દ્વારા 2,08,000 રૂપિયા આગોતરી સારવાર માટે કોવિડ કેર સેન્ટરને અનુદાન આપવામાં આવ્યું છે। ભેસાણ લેવો પટેલ તેમજ ડ્રીમલેન્ડ સ્કૂલ દ્વારા ચાલતી આઇસોલેશન કોવિડ કેર સેન્ટર કે જેમાં 50 બેડની ઓક્સિજન સુવિધા સાથેની હોસ્પિટલ, આ હોસ્પિટલમાં ભૂપત ભાયણી તેમજ નીતિન રાનપરિયા સહિતના લોકો કે જે કોરોના મહામારીમાં લગભગ 1100 જેટલા દર્દીઓને માત અપાવી છે। કોરોનાનો સમય પોણા 2 વર્ષથી પોણા 2 વર્ષ જવા થઈ રહ્યો હોય, ભેસાણની અંદર કોવિડ સેન્ટર 50-50 બેડની 2 આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવેલા હતા। ભેસાણ તાલુકાનો શિક્ષક સંઘ છે આખો, ડોનેટ પૈસા આગળ પણ કરેલા હતા, અત્યારે પણ એવો એક કાર્યક્રમ કરવામાં આવેલો છે। આપણી સાથે પ્રિન્સિપલ અને સંઘના બધા જ પ્રમુખોને ઉપપ્રમુખોને બધા જ હોય। પ્રિન્સિપલ સાહેબ, ખાસ કરીને કેવી રીતે તમે પૈસા આપો છો, શું કાર્ય કોવિડનું તમે કરેલું છે? ભેસાણ તાલુકામાં તાલુકા કક્ષાએ જે 2 કોવિડ સેન્ટરો ચાલુ કરવામાં આવેલા અને એના દ્વારા ગરીબ માણસોને છે એ આ કોરોના કાળની અંદર જે એના સ્વાસ્થ્ય સારું થાય એ માટે જે પ્રયત્નો અહીંના સરપંચ શ્રી ભૂપતભાઈ તથા નીતિનભાઈ રાનપરિયા દ્વારા જે બંને કોવિડ સેન્ટરો શરૂ કરેલા તેની કામગીરીને જોઈ અને ભેસાણ તાલુકાના 3 સંઘો અને શિક્ષકો દ્વારા છે એ સંસ્થાઓને મદદ કરવાનું નક્કી કરવામાં આવ્યું અને ભેસાણ તાલુકાના 208 શિક્ષકો એ પોતાનો ફાળા સ્વરૂપે 1,000 રૂપિયા આપી અને 2,08,000 રૂપિયા જેવી રકમ એકત્રિત કરી અને બંને સંઘોને છે ત્રણેય સંઘોના નેજા હેઠળ છે અત્રે બંને પદાધિકારીઓને બોલાવી અને એને એ રકમ 1,04,000 બંને કોવિડ સેન્ટરોને ત્રીજી લહેરને પહોંચી વળવા માટે ભેટ સ્વરૂપે આપેલ છે। પ્રમુખ ભરતભાઈ કોહર આપણી સાથે છે। ભરતભાઈ, શિક્ષકોનું આ સરાહનીય બહુ સારું કામ ગણી શકાય, કોવિડનો ટાઈમ ઘણો ટાઈમથી ચાલતો હોય, ખાસ કરીને તમે દર્દીઓને મદદ કરેલી છે, આજે આપ પહેલાં પણ શિક્ષક સંઘે કરેલી હોય, આજે પણ તમે કરેલી છે, શું કરેલું છે કોવિડ માટે? જ્યારથી આપણા આ વિશ્વમાં કે આપણા દેશમાં જ્યારથી કોરોના આવ્યો, જ્યારે પહેલી લહેર આવી ત્યારે પણ ભેસાણ તાલુકાના તમામ શિક્ષકોએ 1-1 દિવસનો પગાર આપેલ અને આ બીજી લહેરમાં પણ અમારે જે ભેસાણ તાલુકામાં જે બંને ભાઈઓએ જે કોવિડ સેન્ટર શરૂ કરેલ, ભૂપતભાઈ ભાયાણી અને નીતિનભાઈ પટેલ, તેમને પણ અમારા તમામ પ્રાથમિક શાળાના શિક્ષકોએ, ભેસાણ તાલુકાના 208 શિક્ષકોએ 1,000 રૂપિયા આપી અને 2,08,000 જેવી માતબર રકમો એકત્રિત કરી અને અમે આ બંને સંસ્થાઓને 1,04,000 રૂપિયા આપી છીએ। કારણ કે અમે શિક્ષકોએ વિચાર્યું કે ભાઈ અમારી કર્મભૂમિ છે, અમે જે તાલુકામાં નોકરી કરી છીએ અને અમારા તાલુકાના એટલે કે અમે જે ગામમાં નોકરી કરતા હોય તેના ગામડાના પ્રજાઓ જેને હોસ્પિટલમાં બેડ નહોતા મળતા અને પૈસાના અભાવે કોઈ સારવાર નહોતા લઈ શકતા, તો આ બંને સંસ્થાઓએ એને અહીંયા જે વિના મૂલ્યે સારવાર આપીને પોતાની મહેનતથી બીજાને જીવ બચાવ્યા છે, તો અમને શિક્ષકોને પણ એમ થયું કે અમારી પણ કંઈક ફરજ છે, અમે આ તાલુકામાં નોકરી કરી છીએ તો અમે આમાં ફૂલ નહીં તો ફૂલની પાકડી એમ તમામ શિક્ષકોએ 1,000 રૂપિયા આપી અને બંને સંસ્થાઓને અર્પણ કરીએ છીએ। આપણી સાથે ઉપપ્રમુખ, શું આપનું નામ છે? પ્રમુખ નરેન્દ્રભાઈ ભુવા। કઈ સંસ્થા? શૈક્ષિક મહાસંઘ ભેસાણ। ભુવાભાઈ પણ છે આ સંઘની અંદર, બધા જ શિક્ષકો હોય, લગભગ 204 જેવા શિક્ષકો છે, આખી સંસ્થા હોય। ભુવાભાઈ, ખાસ કરીને ભેસાણ તાલુકામાં કેટલા તમારા શિક્ષકો હોય, કેવી રીતે તમે કોવિડમાં ડોનેટ દાન કરેલું છે? હાલ ભેસાણ તાલુકાના ટોટલ 208 શિક્ષકો છે, એને ટોટલ રકમ 2,08,000 જેવી થાય છે બંને સેવાભાવી સંસ્થાઓએ। જ્યારે ભેસાણ તાલુકો એકદમ નાનો તાલુકો છે અને આર્થિક રીતે એટલો બધો સંપન્ન ન હોય, શિક્ષકો અહીં આ અમારી કર્મભૂમિ છે, તો અહીંના આ કોરોના મહામારી દરમિયાન આ બંને સંસ્થાઓએ ભેસાણ તાલુકાનો કોઈ પણ દર્દી ઓક્સિજન કે દવાના હિસાબે મૃત્યુ ન પામે એ ધ્યાનમાં રાખીને બંને સેવાભાવી સંસ્થાએ કોવિડ સેન્ટર ચાલુ કરેલા, તો આ બંને સંસ્થાઓને મદદરૂપ થવું એ અમારા શિક્ષકોની ફરજનો એક ભાગ રૂપ જ ગણાય, કેમ કે આ અમારી કર્મભૂમિ છે। એ હેતુથી ભેસાણ તાલુકાના 208 જેટલા શિક્ષકોએ ફાળો 1,1,000 એકઠો કર્યો, જે અંદાજિત 2,08,000 જેવી રકમ થતી, તો અમે બંને સેવાભાવી સંસ્થાને સરખે ભાગે વેચી દીધી। ઓકે, તમે જોઈ શકો છો 1.5 મહિના સુધી 50-50 બેડના કોવિડ સેન્ટર અહીંયા ચાલુ કરેલા હોય, શું કરે છે નીતિનભાઈ રાનપરિયા હોય, ભૂપતભાઈ ભાયણી આ કોવિડ સેન્ટર ચાલુ કરેલા હોય, ભેસાણ તાલુકાનો શિક્ષક સંઘ 2,08,000ની કેશ પેમેન્ટ આપી અને મદદ કરેલી છે, કારણ એનું છે ખાસ કરીને ત્રીજો સ્ટ્રેન, 2 સ્ટ્રેન કોરોનાના વહી ગયા હોય, ત્રીજો સ્ટ્રેન આવવાનો હોય,
तो खास कर आगोतरु आयोजन करेलू है शिक्षक संघ द्वारा। आ पेला ज शिक्षक संघ लोग है कि पेला ज एवं कि एमने आ 2,08,000 रुपया अगौ थी आपेला है। एम ऑक्सिजन की जरूरियात लई मेडिसन के कोईपण जरूर हो तो तीजो स्टेट आए एना शिक्षक संघे आ काम करेलू हो। जीटीवी गुजरात न्यूज महेश कथिरिया भेसा। भेसाण तालुका में पहलो एवो शिक्षक संघ के जो आग आया है और कोरोना की तीजी लहर आए तो पहला सारे कोरोना ने पहुंची वही आग आया है। अगौ थी दर्दियों सारे 2,08,000 रुपया कोविड केर सेंटर ने अनुदान आप शिक्षक संघ प्रमुख भरत भाई कोहर शैक्षणिक महासंघ प्रमुख नरेन्द्र भाई भुआ उत्कर्ष मंडल प्रमुख चुनीलाल वधेल तमज सुरेश भाई खुमाण महामंत्री बधुभा डोबरिया भेसाण तालुका भर की शाला तमाम प्रिंसिपल शिक्षकों हाजर रहा। कोरोना की तीजी लहर माटे अगाउ थी दर्दियों की सारवार माटे 2,08,000 रुपया कोविड केर सेंटर ने अनुदान आपवामां आव्युं छे। कोविड सेंटर शुरू करवामां आवेल हतुं एमां पण 50 बेडनी व्यवस्थाओ करवामां आवेल हती। व्यसन तालुका लेवा पटेल समाजमां पण 50 बेडनी व्यवस्थाओ करवामां आवेल हती। ત્યારે ઘણા બધા દર્દીઓના આ કોવિડ સેન્ટરના કારણે જીવ બચ્યા છે। આ કોવિડ સેન્ટરમાં અમે હોસ્પિટલ જેવી વ્યવસ્થાઓ ઊભી કરી નર્સિંગ સ્ટાફ ડોક્ટરો તેમજ દર્દીઓ માટે જમવાનું ચા પાણી નાસ્તા પાણીની તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી અને દર્દીઓને મદદરૂપ થવાના ઈરાદાથી બધું કરેલ હતું। ત્યારે અમારા કોવિડ સેન્ટરમાં અને નીતિનભાઈના કોવિડ સેન્ટરમાં આશરે 1,000 જેટલા દર્દીઓ દાખલ થઈ પોતાના સારવાર મેળવેલ હતી। એ સિવાયના હજારેક દર્દીઓએ ઓપીડીની સેવાઓ લઈ અને પોતે સાજા થયા છે। ત્યારે આ તકે આર્થિક પાસું પણ ખૂબ જ મહત્ત્વનું હોય છે। આજે અમારા શિક્ષક સંઘ દ્વારા અમને બંનેને 1,04,000 અને નીતિનભાઈને પણ 1,04,000 કુલ મળીને 2,08,000ની જે આર્થિક મદદ શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવેલ છે એ તકે અમે શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ભરતભાઈ કોહર વિરેન્દ્ર ભુવા બાપુભાઈ ગોબરિયા બાપભાઈ કાપડિયા અને કિશોર સલડિયા સાહેબ સુરેશ મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ ભેસાણ।